विद्यार्थी મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। તો આપણે આજે આગળ વધીએ, ચર્ચા કરીએ વનસ્પતિમાં દ્રાવ્ય પદાર્થોનું સ્થળાંતરણ સમજાવું। તો વનસ્પતિમાં દ્રાવ્ય પદાર્થોનું સ્થળાંતરણ, અથવા તો એમ કહી શકાય કે વનસ્પતિમાં ખનિજ તત્વોનું, ખનિજ ક્ષારોનું વહન સમજાવું। તો આપણે જાણીએ છીએ મિત્રો કે वनस्पति ना मूल छे जमीन नी अंदर स्थापित थयेला होय, आ मूल द्वारा पानी नुं शोषण थाय अने साथे खनिज क्षारनुं पण शोषण थाय अने जलवाहक पेशी सुधी मूळमां एनुं वहन थई अने ऊर्ध्व दिशामां वहन थई वनस्पतिना विविध भागो सुधी पहोंचे छे। बराबर, तो ए क्रियाविधि कई रीते थाय छे एनी चर्चा करीए। तो प्रश्न छे, वनस्पति में द्रव्य पदार्थों स्थलांतरण समझावो अथवा तो खनिज तत्वों खनिज क्षारों स्थलांतरण समझावो। भूमि माथी मूल द्वारा शोषायेला खनिज क्षारों वनस्पति ना विविध भागों तरफ पानी ना ऊर्ध्व प्रवाहनी साथे जलवाहक पेशी द्वारा वहन पामे छे। तो बिल्कुल समझाई जाए वाक्य छे मित्रों के जमीन माथी मूल द्वारा जे पानी अने खनिज क्षारो शोषाय छे ए वनस्पति ना विविध भागो तरफ पानी ना प्रवाहनी साथे, बराबर छे, ऊर्ध्व प्रवाहनी साथे एटले मूल थी ऊर्ध्व दिशामां वनस्पति ना भागो तरफ जे वहन थाय ए ऊर्ध्व प्रवाहनी साथे जलवाहक पेशी द्वारा वहन पामे छे। मूळना मूळ रोम अने मूलाधिस्तरना कोषो द्वारा शोषायेला खनिज तत्वों क्रमशः बाह्यक त्यांथी अंतस्तर त्यांथी परिचक्रना मार्गे जलवाहक पेशीना घटको सुधी पहोंचे छे। मित्रों आपणे भणी गया जे पाणीना वहनो मार्ग भणी गया छे, बराबर, ए ज द्रव्य पदार्थोना वहनो मार्ग छे। एटले के मूळ अने मूळरोम द्वारा, बराबर, शोषायेला खनिज तत्वो छे मूलरोम माथी अने बाह्य मूलाधिस्तरना कोषो माथी बाह्यकमां आवे, त्यांथी अंतस्तरना कोषोमां आवे, त्यांथी परिचक्रना मार्गे थई अने जलवाहकना घटको सुधी वहन पामे एटले के जलवाहक पेशी सुधी पहोंचे। आ वहन अपद्रव्य पथ अने संद्रव्य पथ द्वारा थाय छे, बराबर, जे पाणीना वहनो मार्ग छे। જળવાહકમાં તેમનું વહન પાણીના ઉર્ધ્વગમનની સાથે થાય છે। હવે જળવાહક સુધી પહોંચી જાય પછી આપણે જાણીએ છીએ મિત્રો કે જળવાહકમાં ઉર્ધ્વ દિશામાં જે પાણીનું વહન થાય છે એની સાથે સાથે જ ખનિજ તત્વોનું પણ વહન થાય છે। વનસ્પતિમાં બાષ્પોત્સર્જનથી સર્જાતા ખેંચાણ બળ દ્વારા પાણી ઉપરની તરફ વહન પામે છે। બરાબર, આપણે ઉચ્છેદન દાબ સિદ્ધાંત છે ભણી ગયા કે પર્ણની અંદર બાષ્પોત્સર્જન થાય, વધારાનું પાણી છે વાયુ સ્વરૂપે ગુમાવાઈ જાય એટલે પર્ણના કોષોમાં જે પાણી ઘટી જાય છે એ પર્ણના કોષો છે એ પર્ણની શિરાઓમાંથી જલવાહક પેશીમાંથી મેળવે છે। પર્ણ છે પ્રકારની જલવાહક પેશીમાંથી મેળવે છે, પ્રકાંડ છે મૂળની જલવાહક પેશીમાંથી અને મૂળ આખરે જમીનમાંથી પાણીનું શોષણ કરે છે। બરાબર, તો એ જ રીતે વનસ્પતિમાં જે બાષ્પોત્સર્જનની ક્રિયાથી, બરાબર, ખેંચાણ બળ જેને આપણે ઉચ્છેદન દાબ ખેંચાણ કહીએ છીએ, ઉચ્છેદન ખેંચાણ સિદ્ધાંત કહીએ છીએ, બરાબર, એ મૂળ દ્વારા શોષાયેલું પાણી વનસ્પતિના વિવિધ ભાગો તરફ વહન પામે છે। તો આ ખેંચાણ બળ દ્વારા પાણી ઉપરની તરફ વહન પામે છે અને તેની સાથે જ ખનિજ તત્વોનું પણ સ્થળાંતરણ થાય છે। એટલે કે જે જલવાહક પેશીનો માર્ગ છે એમાં પાણીનું વહન થાય છે, તો પાણીનો વહનનો માર્ગ એ જ મિત્રો ખનિજ તત્વના વહનનો માર્ગ બને છે। જલવાહક રસના વિશ્લેષણથી તેમાં ખનિજ ક્ષારોની હાજરી જાણી શકાય છે। જલવાહક રસ એટલે કે જલવાહક પેશીમાં વહન પામતું પ્રવાહી, પાણી વત્તા ખનિજ ક્ષારો જે મિશ્રણ વહન પામતું હોય કે જલવાહક રસ કહેવાય। તો જલવાહક રસનું વિશ્લેષણ કરવામાં આવે, બરાબર છે, તો એમાં ખનિજ ક્ષારોની હાજરી જાણી શકાય છે। તો એનો મતલબ એવો થયો
જલવાહક રસમાં ખનિજ ક્ષારો છે, ખનિજ તત્વો છે, તો એનો મતલબ સ્પષ્ટ છે કે એમાં ખનિજ તત્વો પાણીની સાથે જ જલવાહક પેશી દ્વારા વહન પામે છે. વનસ્પતિમાં રેડિયો સંસ્થાનિકના ઉપયોગથી પણ પ્રમાણિત કરી શકાય છે કે ખનિજ તત્વો જલવાહકના માધ્યમથી જ પરિવહન પામે છે. આ બાબતને રેડિયો સંસ્થાનિકના ઉપયોગથી પણ પ્રસ્થાપિત કરી શકાયું કે ભાઈ ખનિજ તત્વના વહનનો માર્ગ છે એ જલવાહક પેશી જ છે, બરોબર. એટલે કે પાણીના વહનની સાથે જ ખનિજ તત્વોનું વહન વનસ્પતિના વિવિધ ભાગોમાં થાય છે. તો આ વાત થઈ ગઈ વનસ્પતિમાં દ્રાવ્ય પદાર્થોનું સ્થળાંતરણ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. ભૂમિને આવશ્યક તત્વોના સંચય સ્થાન તરીકે વર્ણવો. ભૂમિમાં જમીન, જમીન છે એની અંદર કેટલાય આવશ્યક તત્વો સંગ્રહ પામેલા છે, બરોબર. તો ભૂમિને આવશ્યક તત્વોના સંચય સ્થાન તરીકે વર્ણવો. મોટા ભાગના ખનિજો વનસ્પતિઓની વૃદ્ધિ તેમજ વિકાસ માટે આવશ્યક છે. આપણે ભણી ગયા અત્યાર સુધીના ઘણા એવા પોઈન્ટ કે મોટા ભાગના ખનિજ તત્વો છે એ વનસ્પતિની યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે, આવશ્યક છે. અને તેઓ એટલે કે ખનિજો, ખનિજ તત્વો ખડકોના તૂટવાથી તેમજ ક્ષરણ પામવાથી વનસ્પતિના મૂળને તે પ્રાપ્ત થાય છે. ખડકો છે મિત્રો જમીનની અંદર, તો ખડકની અંદર આ બધા ક્ષારો છે ખનિજ સ્વરૂપે સંગ્રહેલા હોય છે. હવે જ્યારે કુદરતી પરિબળો છે, બરોબર, પવન, પાણી, વરસાદ, માનવ પ્રવૃત્તિ, બરોબર, આ વગેરે પ્રક્રિયાઓને કારણે ખડકો છે તૂટે છે, એમનું ક્ષરણ થાય છે, ખડકનું ધોવાણ થાય છે, અને એ ખડકની અંદર સંગ્રહિત બધા તત્વો છે, ખનિજો છે, એ છૂટા પડે છે, બરોબર. અને છૂટા પડેલા એ તત્વો છે વનસ્પતિના મૂળને પ્રાપ્ત થાય છે. તો જે જમીનમાં સંગ્રહિત ખનિજ તત્વો છે, બરોબર, ક્ષારો છે, એ ખડકના તૂટવાથી અને ખડકોનું ક્ષરણ કરવાથી, મતલબ કે ખડકોનું ધોવાણ થવાથી પ્રાપ્ત થાય છે. આવી પ્રક્રિયાઓ ભૂમિને દ્રાવ્ય આયનો અને અકાર્બનિક ક્ષારોથી ભરપૂર કરે છે. આવી પ્રક્રિયાઓ એટલે કે આ ખડકો તૂટવાની ક્રિયા છે, બરાબર છે, ખડકોના ક્ષરણની ક્રિયા છે, આ બધી પ્રક્રિયાઓ છે એ જમીનને દ્રાવ્ય આયનો અને આવા અકાર્બનિક આયનોથી, ક્ષારોથી ભરપૂર કરી દે છે. તેઓ ખડકોમાં રહેલા ખનિજો દ્વારા પ્રાપ્ત થાય છે. તો આ બધા આયનો છે, ક્ષારો છે, એ ખડકોમાં રહેલા ખનિજો દ્વારા પ્રાપ્ત થાય છે, જેથી વનસ્પતિના પોષણમાં તેઓની ભૂમિકાને ખનિજ પોષણ કહેવાય છે, બરાબર. તો વનસ્પતિના પોષણમાં તેઓની ભૂમિકાને ખનિજ પોષણ કહેવાય છે. તો જમીનની અંદરના ખડકો ખનિજોના સ્ત્રોત છે. આ ખડકોનું તૂટવાની ક્રિયા થાય, ક્ષરણની ક્રિયા થાય, એટલે એમાંથી આ બધા ખનિજ તત્વો છે છૂટા પડે અને જમીનમાં સંગ્રહ પામે અને વનસ્પતિના પોષણમાં તેઓની ભૂમિકાને ખનિજ પોષણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આ પ્રક્રિયાઓ દ્વારા જમીનની અંદર કોનું પ્રમાણ વધે છે મિત્રો? ખનિજ તત્વોનું પ્રમાણ વધે છે. આગળની વાત કરીએ કે ભૂમિ માત્ર ખનિજની પ્રાપ્યતા કરાવતી નથી, એટલે જમીનની અંદર માત્ર ખનિજ તત્વો જ પ્રાપ્ત થાય છે એવું નથી, તો પરંતુ નાઇટ્રોજન સ્થાપન કરનારા જીવાણુ અને અન્ય સૂક્ષ્મ જીવોને સંરક્ષણ આપે છે. નાઇટ્રોજન સ્થાપન કરનારા જીવાણુ, તો નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા મિત્રો, સહજીવી બેક્ટેરિયા, રાઇઝોબિયમ બેક્ટેરિયા છે, તમે જાણો છો. તો એ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ જમીનની અંદર વસવાટ કરે છે. આપણે જાણીએ છીએ કુસુમ્બી કુળની વનસ્પતિના મૂળની અંદર જે મૂળગંડિકાનું સર્જન કરે છે, બરાબર, પણ એ નાઇટ્રોજન સ્થાપન કરનારા બેક્ટેરિયા દ્વારા થાય છે. પણ આ ટોપિક આપણે આ ચેપ્ટરમાં આગળ વિગતવાર ચર્ચા કરવાના છીએ. તો નાઇટ્રોજન સ્થાપન કરનારા જીવાણુ અને અન્ય સૂક્ષ્મ જીવોને સંરક્ષણ પણ જમીન દ્વારા જ પ્રાપ્ત થાય છે, કારણ કે કેટલાય સૂક્ષ્મ જીવો છે, બેક્ટેરિયા છે, એ જમીનની અંદર વસવાટ કરે છે. તો જમીન એવોને રક્ષણ પણ આપવાનું કાર્ય કરે છે, વત્તા પાણીનો સંગ્રહ કરે છે,
બરાબર જમીન છે પાણીનો સંગ્રહ કરે છે એટલે જ તો વનસ્પતિના મૂળ દ્વારા એ પાણી પ્રાપ્ત થાય છે બીજું મૂળને હવાની પ્રાપ્યતા બક્ષે છે જમીન છે તો જમીનના કણો વચ્ચે અવકાશની અંદર હવા પ્રસરેલી હોય છે અને એ હવા છે એ મૂળ દ્વારા વનસ્પતિને પ્રાપ્ત થાય છે મૂળને પ્રાપ્ત થાય છે નેક્સ્ટ પોઈન્ટ છે વનસ્પતિઓનું સ્થાપન કરવા માટે આધાર આપે છે વનસ્પતિના મૂળ હોય મોટી વનસ્પતિ હોય નાની વનસ્પતિ હોય તો મૂળતંત્ર છે જમીનમાં સ્થાપન થયેલા હોય છે અને જમીને મૂળને જકડી રાખે છે પકડી રાખે છે એટલે તો વનસ્પતિ છે એ જમીનની અંદર સ્થાપિત થઈ શકે છે ઊંચી વનસ્પતિ હોય ખૂબ જ મોટી હોય બહુ વર્ષાયુ વનસ્પતિ હોય વજનવાળી વસ્તુ હોય મતલબ કે વનસ્પતિ તો એને ટકાવી રાખે છે જકડી રાખે છે વનસ્પતિને યોગ્ય આધાર આપે છે તો માત્ર ખનિજોના સંચય સ્થાન તરીકે નથી જમીનની અંદર માત્ર ખનિજ તત્વો જ પ્રાપ્ત થાય છે એવું નથી એ સિવાયના કેટલા કામ કરે છે મિત્રો કેટલા પોઈન્ટ જોયા આપણે ફરીથી નાઇટ્રોજન સ્થાપન કરનારા જીવાણુ અને અન્ય જીવોને સંરક્ષણ આપે છે જમીન પાણીનો સંગ્રહ કરે છે મૂળને હવાની પ્રાપ્યતા બક્ષે છે અને વનસ્પતિઓનું સ્થાપન કરવા માટેનો આધાર પણ જમીન આપે છે ઓકે જોકે આવશ્યક ખનિજ તત્વોની ઉણપ ખેતી વિષયક પાકને નુકસાન પહોંચાડે છે પણ છતાંય મિત્રો આપણે જાણીએ છીએ કે જમીન છે જમીનનું બંધારણ છે જમીનમાં ખનિજ તત્વોનું પ્રમાણ છે એ બધે જ એક સરખું હોતું નથી કોઈ ફળદ્રુપ સારી જમીન હોય તેમાં બધા પોષક તત્વ સારી માત્રામાં હોય છે આ કોઈ સ્થાને કોઈ પોષક તત્વ ઓછું હોય છે વધારે હોય છે નહિવત હોય છે બરાબર અને કોઈ જમીનની અંદર વનસ્પતિની વૃદ્ધિ વિકાસ માટે જરૂરી એવા તત્વો પ્રાપ્ત જ ન હોય તો એ જમીન છે ખેતીવાડી માટે પાક ઉત્પાદન માટે બરાબર વૃક્ષો વાવવા માટે બગીચાઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી નથી બરાબર એટલે લખ્યું છે કે આવશ્યક ખનિજ તત્વોની ઉણપ ખેતી વિષયક પાકને નુકસાન પહોંચાડે તો દરેક પોષક તત્વો પૂરતા પ્રમાણમાં ન હોય તો ત્યાં ખેતીવાડી થઈ શકે નહીં તો એવા સમયે કે જે જમીનમાં સારા પોષક દ્રવ્યો પ્રાપ્ત નથી હા તો ત્યાં શું થાય સારી રીતે પાક ઉત્પાદિત લઈ શકાય નહીં તો ખેતીવાડી માટે પાકને નુકસાન થાય પાક ઉત્પાદન ઓછું આવે અથવા વનસ્પતિ ન ઉગે બરાબર જેથી કૃત્રિમ ખાતરો દ્વારા આવશ્યકતા પૂરી પાડવામાં આવે છે તો એવા સ્થાને જે તે પોષક દ્રવ્ય ખૂટતું હોય બરાબર એને કૃત્રિમ ખાતરો દ્વારા આવશ્યકતા પૂરી પાડવામાં આવે છે એટલે ઉગેલો પાક હોય એના લક્ષણો ઉપરથી એના સ્વરૂપ ઉપરથી બરાબર છે ખેડૂતોને ખ્યાલ આવી જાય કે ભાઈ આ તત્વ છે ખૂટે છે તો એની પૂર્તિ ખાતર દ્વારા કરી શકાય છે ગુરુ પોષક તત્વો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ અને સલ્ફર અને લઘુ પોષક તત્વો કોપર ઝીંક આયન્સ અને મેંગેનીઝ આ બંને ખાતરોના ઘટકો છે તેમને જરૂરિયાત મુજબ ઉમેરવામાં આવે છે એટલે ગુરુ પોષક તત્વ તરીકે ખાતર ઉમેરવામાં આવે બરાબર તો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ અને સલ્ફર યુક્ત ખાતરો છે એ માર્કેટની અંદર આવા રાસાયણિક ખાતરો મળે છે જે ખેડૂતો લાવી અને એ ખેતરની અંદર આવા ખાતરો નાખવામાં આવે જેથી કરીને જે ખૂટતા તત્વો હોય ઉણપ હોય જેની એ પૂર્તિ કરી શકાય અને સારું પાક ઉત્પાદન લઈ શકાય અને લઘુ પોષક તત્વ છે કોપર ઝીંક આયર્ન અને મેંગેનીઝ તો આવા ખાતરો જરૂરિયાત મુજબ ખેડૂત છે ખેતરની અંદર ઉમેરે છે અને જરૂરિયાતની પૂર્તિ કરે છે તો આ વાત થઈ ગઈ મિત્રો ભૂમિને આવશ્યક તત્વના સંચય સ્થાન તરીકે ઓકે તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું ઓમ શાંતિ